તમારો સમાજ હવે પરદેશ જતો થયો કે નથી થયો જરા બોલજો થઈ ગયો અને જેવો પરદેશ જાય એટલે શું છૂટે અહીંયા મહાત્મા છૂટ્યા અને ત્યાં ગયા પછી કોણ છૂટ્યા પરમાત્મા પેલા માં છૂટે બરાબર પછી મહાત્મા છૂટે પછી પરમાત્મા પણ છૂટી જાય મને એક બેન આવ્યા હતા એના દીકરાને લઈને મને કે મારા સિવાય સમજાવો ને મેં કીધું શું સમજાવું મને માનતો નથી પણ શું બોલો તો ખરા પણ મને કહે કે અમેરિકા માટે એટલે હું એમ સમજો કે આ છોકરાને અમેરિકા જવું હશે એટલે હશે કે નથી જવું બેટા અહીંયા રહીને આપણે જે કરવું એ કરો એટલે મેં તો શરૂ કરી દીધું શું ડાટ્યું છે ત્યાં બધું આપણું પુણ્ય મુજબ જ થાય કાંઈ જરૂર નથી તો બેન ઉભા થઈ કે મારા સાહેબ એને નથી જવું મારે મોકલવો છે તમે આવું ઊંધું ક્યાં સમજાવો બેઠા મેં કીધું બેન તો તમે ખોટા એડ્રેસ પર આવી ગયા છો આ આ મોદીને કદાચ સપોર્ટ ના આપી દો કાઈ નહીં પણ મોદીના વિરોધમાં તો રહી જ જાય મેક ઇન ઇન્ડિયા તમારા દીકરાને તમારે અમેરિકા મોકલવો છે મારી પાસે અમેરિકા મોકલવા માટે નહીં આવો અમેરિકા જતો હોય તો અટકાવવા માટે આવજો બેન અને પછી એ બેનને મેં કીધું બેન આજે ભલે આવ્યા અને તમે એને મોકલતા હો પાંચ વર્ષ પછી તમે પાછા મારી પાસે આવશો શોધતા શોધતા મારા સાહેબ એને સમજાવો ને ત્યારે હું હવે અહીંયા પાછો આવતો નથી અમને ત્યાં બોલાવે છે અમારે ત્યાં જવું નથી અમારે એને બોલાવવો છે આવું જો સમજાવવું ન હોય ને તો આજે એને મોકલતો બંધ કરી દો બધી કંપની છૂટી જવાની છે નહીં દેવ નહી ગુરુ નહી મા બાપ અને નહી કોઈ કલ્યાણ મિત્ર પરદેશની ની ક્યાં માંડો ઇન્ડિયામાં રહીને પણ દેવ છૂટ્યા ગુરુ છૂટ્યા ધર્મ છૂટ્યો કલ્યાણ મિત્ર છૂટી ગયા અત્યારે તમારે સૌને 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 એટલે અહીં જેટલા બેઠા છે બધાને કહું છું એકની પેલા આમ પરદેશ જવું હોય તો કંપની જોઈતી જાત્રા કરવું હોય ને તો કંપની જોઈતી બરાબર હવે ઘરમાંથી બહાર નીકળવું તો આમ કોને ચેક કરો બસ જેને ચેક કરો એ કંપની જેને તમે ચેક કરો એ એ કંપની કંપની છે તમે જે હાથ છો ને બસ તમારી બધા વગર ચાલે એના વગર ના ચાલે એક સમય હતો ચંદ્રશેખર મહારાજે સૂત્ર આપી તું બધા વગર ચાલે ધર્મ વગર ના ચાલે તમે સૂત્ર બદલાવી નાખ્યું આગળનું વાક્ય એમને એમ રાખ્યું બધા વગર ચાલે અને એમાંય પચીસ થી નીચેની પચીસ થી નીચેની ઉંમરનાઓ માટે તો મને કહેવા દો આ આ આની કંપની છે ને એક શરીરનો જાણે ભાગ બની ગયો છે ભાગ જેમ શરીરમાંથી હાથ નીકળી જાય ને કેવું ફીલ થાય એ મોબાઈલ જો આખો પાછો થઈ ગયો મોબાઈલ ક્યાંક ચાર્જિંગ માટે મૂક્યો તો ને ગુમ થઈ ગયો અને પછી જે ઘાંગો થાય જોકે જેટલા ખિસ્સા છે એટલા મોબાઈલ છે ફ્લેટમાં જેટલા રૂમ છે એટલા ટીવી છે અને શરીરમાં કપડામાં જેટલા ખિસ્સા છે એટલા મોબાઈલ છે મોબાઈલ ને તો છેલ્લે સિમ કાર્ડ એક શરીરમાંથી હાથ નીકળી જાય પગ નીકળી જાય ને જેવો લંગડો ને ઠુઠો થઈ જાય ને એવી રીતના પચીસ થી નીચેની પેઢી માટે મને કહેવા દો કે મોબાઈલ જો જતો રહે ને લંગડો થઈ જાય આવતીકાલે જેમ ચાર ફેરા લગ્ન થાય છે ને મને લાગે છે હવે પાંચમો ફેરો એડ કરવો પડશે ચાર ફેરા સેના છે એની મને ખબર નથી કદાચ તમે ફર્યા છો તમને ખબર હશે તો એ ખબર નથી હોતી કેટલા ફેરા હોય એક મને કે સાત સાત ફેરા કીધું ક્યાંથી હોય કેટલા પાકુ હવે અમારે કેટલા હોય જેની મેં દીક્ષામાં ગયા છો કે નથી ગયા અમારે કેટલા હોય તમારે ચાર ને અમારે ત્રણ શા માટે ઝડપથી એટલે અમારી ખબર છે તમારી ઓલો કે દર્શન જ્ઞાન સારી જ અમારી એને બધી ખબર છે પોતાના ઠેકાણા બોલ તારા ચાર સેના માટે અમારા દર્શન જ્ઞાન ઓકે યુ આર રાઈટ તારા ચાર સેના માટે ચાર ગતિ માં રખાડવા આમડ્યું કાકા એને પેલા મળવાની જરૂર હતી તો એ રખડવા ના અંદર ઘુસ્યો હોત મને ફેરા ત્યારે વચ્ચે અગ્નિશા માટે મને હું કામ પૂછે છે તું ફર્યો છે તારે ઓલા ગોર ને પૂછવાનું આ બધું ગુરુ ને ના પૂછવાનું હોય બીજું અમને એટલી ખબર છે અમે જ્યારે ફર્યા ને ત્યારે શું હતું અમે ત્રણ ફેરા ફર્યા ત્યારે વચ્ચે ભગવાન એટલા માટે હતા આજથી તારા આત્માએ પરમાત્મા તરફ આગળ વધવાનું છે માટે કેન્દ્રમાં પરમાત્મા રાખ્યા છે અને તમને કહી દઉં તમારે વચ્ચે બરાબર છે 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 એટલી તો 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 ખબર ને ને હવે માટે પૃથ્વી પૃથ્વી પાણી દેવતા છતાં આગત શા માટે આજથી તારા જીવનમાં આગના ભડકા લાગવાના છે માટે વચ્ચે આ ભાઈ મને કે છે ને કે તમે આવો હું આપી દઉં છું હું આવું નહીં પણ મારા વાક્યો તમને અત્યારે આપી દઉં છું હવે જે કરવું એ કરો પેલા બધું સાંભળી લો